हेलो फ्रेंड्स, नमस्ते। होम स्टडी पॉइंट यूट्यूब चैनल तथा डिजिटल क्लासरूम हूँ प्रशांत मारु आप सबनु हार्दिक स्वागत करू छू। आज आप धोरण 12 विषय गुजराती शुरुआत करी छे। तो ये काव्य पांच मु छे रामबाण। तो रामबाण काव्य छे एनो मतलब थाय छे के प्रभु भक्ति नु बाण। आपणो आज काव्य छे रामबाण, एमना कवि छे धनामोल। એમનો જન્મ છે એ 18મું શતકમાં થયો છે અને તેમનો જન્મ ઉમરાળા ગામે થયો છે। તેઓ લેવા પટેલ જ્ઞાતિના હતા। તેમણે ઘણા બધા ભજનો ગાયા છે અને ભજનોની રચના પણ કરી છે। એમનું અવસાન ઈસવીસન 1775માં થયું છે। હવે આ જે રામબાણ કાવ્ય જે છે એનો આપણે થોડો સારાંશ અત્યારે આપણે જોઈ લઈએ। તો રામબાણ કાવ્ય જે છે એની અંદર આપણે એની અંદર શ્રેષ્ઠ ભક્તો જે થઈ ગયા કે જેમણે પોતાની ભક્તિ દ્વારા એક શ્રેષ્ઠ ભક્તના ઉદાહરણો આવનારા ઘણા જન્મ આવનારા ઘણા સમય સુધી એને સાબિત કર્યા છે। તો પહેલા જ ભક્ત ધ્રુવ, તો ધ્રુવ વિશે આપણે જાણીએ કે ધ્રુવ જે છે એમણે 5 વર્ષની ઉંમરે જંગલમાં તપ કર્યો હતો, વિષ્ણુ ભગવાને પ્રસન્ન કર્યા અને વિષ્ણુ ભગવાને એમને વરદાન આપ્યું અને ધ્રુવ વિશે એવું કહેવાય છે કે આજે બ્રહ્માંડમાં જેને આપણે ઉત્તર દિશામાં જે ધ્રુવનો તારો તરીકે આપણે જાણીએ છીએ એ જગ્યા જે છે એ ધ્રુવ ભગવાન જે જગ્યા ધ્રુવે સ્થાન પ્રાપ્ત કરી લીધું। તો બીજા શ્રેષ્ઠ ભક્ત થઈ ગયા પ્રહલાદ। તો પ્રહલાદ વિશે આપણે જાણીએ છીએ, પ્રહલાદ શબ્દ આવે એટલે આપણને હોળી નો તહેવાર યાદ આવે, એ ઘટના આપણને ખ્યાલ જ છે કે હોળી જે છે તહેવાર એ શાના માટે ઉજવાય છે। તો પ્રહલાદ જે છે એમના પિતા હિરણ્યકશ્યપ કે જેમણે વિષ્ણુ ભગવાનનું નામ લેવું જ ગમતું નહોતું તે એમને દુશ્મન માનતા હતા, પ્રહલાદને એમની જ ભક્તિ કરેલી હતી। તો હવે થાય છે એવું કે પ્રહલાદ તો બાળક છે અને હિરણ્યકશ્યપ એમના પિતા છે, તો બાળકને વિષ્ણુ ભગવાનનું નામ જે છે ન લે એટલા માટે એની ઉપર અસંખ્ય જુલ્મ કરે છે, અત્યાચાર કરે છે, છતાં પણ પ્રહલાદ જે છે એ ભક્તિમાંથી ડપતા નથી અને શ્રેષ્ઠ ભક્તિ કરે છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે રામબાણનું શ્રેષ્ઠ ઉદાહરણ લઈએ તો એ છે સુખદેવજી। તો સુખદેવજી વિશે જાણીએ આપણે, તો સુખદેવજી છે એ વ્યાસના પુત્ર છે અને સુખદેવજી પોતે જ્યારે માના ગર્ભમાં હતા ને એ સમયે એમને જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું। આ છે શ્રેષ્ઠ રામબાણ ઉદાહરણ, એટલા માટે કારણ કે તેમને પ્રભુ ભક્તિ ગર્ભની અંદર જ પ્રાપ્ત કરી લીધું હતું। હવે આપણે એક ઉદાહરણ હજી પણ લઈએ છીએ, મીરાબાઈ। તો મીરાબાઈ વિશે પણ સૌ લોકો જાણે છે કે એમના દિયર જે છે એમને ખૂબ જ હેરાન કરે છે, છતાં પણ તેઓ શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ છોડતા નથી અને શ્રી કૃષ્ણ ભગવાનને એ એટલી ભક્તિ કરે છે કે શ્રી કૃષ્ણ ભગવાને શ્રેષ્ઠ ભક્તોનું સ્થાન પોતે પ્રાપ્ત કરી લે છે। છેલ્લે હવે આપણે લઈએ છીએ નરસિંહ મહેતા। તો નરસિંહ મહેતા વિશે એવું કહેવાય છે કે શ્રી કૃષ્ણ ભગવાનમાં અંતે તેઓએ સમાઈ જાય છે અને ગુજરાતી સાહિત્યમાં તો નરસિંહ મહેતાને આદિ કવિ કહેવાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે અત્યાર સુધી આપણે રામબાણ કાવ્ય જે છે એમનો સારાંશ જોયો, હવે આપણે રામબાણ કાવ્ય તરફ આપણે જઈએ। રામબાણ ભાગ્યા હોય તે જાણે, તો પહેલો જ શબ્દ છે રામબાણ। રામબાણ શબ્દનો મતલબ થાય છે પ્રભુ ભક્તિનો બાણ। રામબાણ ભાગ્યા હોય તે જાણે એનો મતલબ એવો છે કે પ્રભુની જેને ભક્તિ કરી હોય તે જ ઈશ્વરને જાણે, ફરીથી એ જ કરી છે પ્રભુના બાણ ભાગ્યા હોય તે જાણે કે જેને પ્રભુની ભક્તિ કરી છે એ જ ઈશ્વરને સમજી શકે છે। બીજી એક કડી છે ઓળિયા મૂરખ મનમાં શું આણે। ઓળિયા શબ્દ જે છે તો એનો મતલબ થાય છે પેલા અને કે છે મૂરખ મનમાં શું આણે। અહીંયા સમાજની અંદર જે મૂર્ખા વ્યક્તિઓ છે એના માટે શબ્દ વપરાયો છે કે મૂરખ વ્યક્તિઓ છે તે ઈશ્વરને શું જાણી શકે, રામબાણ ભાગ્યા હોય તે જાણે, એટલે કે જેને પ્રભુની ભક્તિ કરી હોય એ જ પ્રભુને જાણી શકે છે। બીજી સરસ મજાની કડી છે ધ્રુવને લાગ્યા પ્રહલાદને લાગ્યા। ધ્રુવ તો એ એવા ભક્ત થઈ ગયા કે જેમના પિતા જે છે ઉત્તાન પર એક એવા મહાન રાજા અને એમને બે રાણીઓ એમાંના
પહેલા જે રાણી જે છે એમના પુત્ર છે ધ્રુવ અને બીજા જે રાણી છે ઈ પોતા એ રાજાના માનીતા હતા પરંતુ થાય છે એવું કે જે નવા પત્ની જે છે એને પોતાનો પુત્ર વાલો લાગે છે અને ધ્રુવને જે છે એ એટલો બધો પ્રેમ આપી શકતા નથી માટે ધ્રુવ જે છે એમના મમ્મી પાસે જાય છે અને એમના માર્ગદર્શન પ્રમાણે તેઓ વનમાં તપ કરવા ચાલ્યા જાય છે અને તેઓ તપ કરી અને વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરે છે અને વિષ્ણુ ભગવાન જે છે એ પ્રસન્ન થઈ અને એમને આશીર્વાદ આપે છે અને બ્રહ્માંડમાં એક એવું અચળ સ્થાન આપે છે કે જ્યાંથી તેઓ ખસી શકતા નથી બીજો બીજા શ્રેષ્ઠ ભક્ત છે પ્રહલાદ તો પ્રહલાદની આપણે કહાની જે છે વર્ષોથી આપણે સાંભળતા આવી છે બરોબર કે પ્રહલાદ જે છે એ કેવા શ્રેષ્ઠ ભક્ત થઈ ગયા કે જેમના પિતા જે છે હિરણ્યકશ્યપ કે જે રાક્ષસ હતા અને એમને પ્રહલાદને ખૂબ દુઃખ આપ્યા હતા છતાં પણ પ્રહલાદે બધા દુઃખ સહન કરી અને ભગવાનની ભક્તિ કરી હતી પછી કે છે કે તે ઠરીને બેઠા રે ઠેકાણે એટલે કે છે ઠરીને બેઠા રે ઠેકાણે એટલે કે તેઓ એક જગ્યાએ તેઓ એક જગ્યાએ શાંતિથી પોતાનું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે ગર્ભવાસમાં સુખદેવજીને લાગે તો અહીંયા સુખદેવજી છે એ ભગવાન જે ઋષિ વ્યાસ થઈ ગયા એમના પુત્ર છે તો જ્યારે સુખદેવજી એમના માતાના ગર્ભમાં હતા ને ત્યારે જ એમણે પ્રભુની ભક્તિ પ્રાપ્ત કરી લીધી હતી એ તો વેદ વચન પ્રમાણે એટલે એવું કહેવા માંગે છે કે એ તો બધા વેદોમાં વચન સાક્ષી પૂરે છે પછી છે મોર ધ્વજ રાજાનું મન હરી લેવા હરી આવ્યા છે તાણે મોર ધ્વજ જે છે એટલે કે મયુર ધ્વજ નામના રાજા જે છે એમનું મન જીતી લેવા એમની પરીક્ષા કરવા ભગવાન સાક્ષાત આવે છે એ સમય ભગવાનને પ્રસન્ન કરવા માટે કરવત લઈ અને પોતાના માથા ઉપર મૂકે છે એ સમયે રાજાના પત્ની અને પુત્રો જે છે એમની રક્ષા કરવા માટે એ કરવતને ખેંચે છે પરંતુ તેઓ એમની રક્ષા કરી શકતા નથી મીરાબાઈ ઉપર ક્રોધ કરીને રાણોજી ખડગજ તાણ આપણે જાણીએ છીએ મીરાબાઈ જે છે એ શ્રી કૃષ્ણ ભગવાનના શ્રેષ્ઠ નારી ભક્તોમાંના એક છે અને મીરાબાઈની પરીક્ષા માટે રાણાજીએ ઘણી વખત તેમને ખૂબ જ મુશ્કેલી આપી છે તો રાણોજી છે એ એમના દિયર છે અને ખડગ એટલે તલવાર એક સમયે મીરાબાઈને હેરાન કરવા માટે રાણોજીએ તલવાર પણ ઉપાડે છે કારણ કે મીરાબાઈ જે છે શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરતા હતા એ ભક્તિ જે છે એનું સુખ રાણાજીથી સહન નહોતું થતું પછી નીકળી છે વિષના પ્યાલા વિષ એટલે કે ઝેર તો મીરાબાઈને એના સગા દિયરે ઝેરનો પ્યાલો આપી એમનું મોત લાવવા માટે પણ પ્રયત્ન કરે છે તો એ સમયે મીરાબાઈ જે છે ઝેરનો પ્યાલો પી જાય છે પણ કહેવાય છે ને કે રામ રાખે એને કોણ ચાખે તો એ સમયે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ મીરાબાઈમાં રહી અને એ ઝેરને અમૃત બનાવી નાખે છે અને આ પ્રમાણે મીરાબાઈની પણ અહીંયા રક્ષા થાય છે નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી તો નરસિંહ મહેતા વિશે તો કોણ નથી જાણતું બધા જ જાણતા હોય છે કે નરસિંહ મહેતા જે છે એ શ્રી કૃષ્ણ ભગવાનના શ્રેષ્ઠ ભક્ત અને જ્યારે જ્યારે નરસિંહ મહેતાને લોકો હેરાન કર્યા છે એ સમયે શ્રી કૃષ્ણ ભગવાને એમની રક્ષા પણ કરે છે આપણે પ્રસંગો જોઈએ કે નરસિંહ મહેતા ઉપર એ જ સમયના એ ગામના રાજાના માણસોએ ચોરીનો આરોપ નાખ્યો હતો તો એ સમયે પણ નરસિંહ મહેતાની રક્ષા શ્રી કૃષ્ણ ભગવાને કરી નરસિંહ મહેતાના જીવનમાં ઘણા બધા એવા પ્રસંગો આવ્યા કે એ સમયે શ્રી કૃષ્ણ ભગવાન સાચા સમયે એમની રક્ષા કરી છે એક વખત એવું બને છે કે નરસિંહ મહેતાના દીકરી જે છે કુંવરબાઈ એમના લગ્ન હતા તો મામેરામાં વસ્તુ બધી જે દેવાની હોય છે તો અહીંયા તો નરસિંહ મહેતા પાસે ભગવાનની ભક્તિ સિવાય કોઈ પણ સંપત્તિ કઈ હતી નહીં તો શું દેવું એટલે એને તો શ્રી કૃષ્ણ ભગવાને પ્રાર્થના કરી કે ભગવાન તમે જ મારો ઉદ્ધાર કરો તમે જ મારી આ સમસ્યા દૂર કરો અને શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ પોતે સામરા શેઠનું રૂપ લઈ અને સાચા સમયે આવી અને નરસિંહ મહેતાની હુંડી સ્વીકારે છે તો અહીંયા હુંડી શબ્દ જે છે તો હુંડી શબ્દનો મતલબ થાય છે કે નાણાંની ચીઠી આપલે કરે ખેપ ભરી ખરે ટાણે
खेप એટલે સફર અને ખરે ટાણે ખરે એટલે સાચને ટાણે એટલે સમય તો જ્યારે નરસિંહ મહેતાએ શ્રી કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરી એ સમય શ્રી કૃષ્ણ ભગવાને સાચા સમયે નરસિંહ મહેતાને મદદ કરી આગળ સંત અને ઓધાર્ય ઓધાર્ય શબ્દ છે એનો મતલબ થાય છે ઉદ્ધાર થયો તો આગળ ઘણા એવા સંતો થઈ કે મે પ્રભુની ભક્તિ કરી તો એનો ઉદ્ધાર થઈ ગયો છે ઘણા એવા સંતો છે એવો ધનો ભગત ઉર આણે તો ઉર શબ્દ છે એ પણ ઘણી વખત આપણા ગુજરાતી સાહિત્યની અંદર આવી ગયો છે ઉર એટલે હૃદય તો ધણા ભગત છે એ હૃદયથી આ બધું સ્વીકારે છે વિદ્યાર્થી મિત્રો આ કાવ્ય અહીંયા પૂર્ણ થાય છે જો આ વિડિયો તમને ગમ્યો હોય તો શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરજો જય હિન્દ